જળપ્રલય. ઘણા લાંબા કાળ પછી લોકો જગતમાં જનજીવન જીવતા હતા, પણ તેઓ ઘણા દુષ્ટ અને હત્યારા બની ગયા હતા. એ એટલું ભૂંડું હતું કે ઈશ્વરને નિર્ણય લેવો પડ્યો કે આખા જગતનો જળપ્રલય દ્વારા નાશ કરવો. પરંતુ નું ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો. તે નરાધમ લોકો મધ્ય જીવતો હોવા છતાંય ન્યાયી માણસ હતો. ઈશ્વરે જે જળપ્રલય કરવા માંગતા હતા એ યોજના વિશે એમણે નૂહને જણાવ્યું. એમણે નૂહને એક મોટું વહાણ બનાવવાનું કીધું. ઈશ્વરે નૂહને 140 મીટર લાંબુ, 23 મીટર પહોળું, 13.5 મીટર ઊંચું વહાણ બનાવવાનું કીધું. નૂહને લાકડામાંથી વહાણને ઘડવાનું કહેવામાં આવ્યું. ઈ વહાણને 3 માળ, ઘણા ઓરડા, ધાબા બંધ અને બારીવાળું બનાવવાનું કીધું. અને જળપ્રલય વેળાએ નૂહ તેના કુટુંબના તથા ઈ વેળાના જનાવરોને હેમખેમ રાખવામાં આવશે. નૂહે ઈશ્વરનો આદેશ માન્યો. એટલા હાટું નૂહ અને એના 3 દીકરાઓએ ઈશ્વરે જે રીતે કીધું હતું એની ઘોડે વહાણ બનાવ્યું. આ વહાણ બનાવતા તેઓને ઘણાય વરહો લાગ્યા, કારણ કે એ ઘણું મોટું હતું. નૂહે માણસોને આવનાર જળપ્રલયથી છેતી જવા અને ઈશ્વર તરફ ફરી જવા કેટકેટલી વાર કીધું, પરંતુ તેઓએ એનું કીધું જ નહીં માન્યું. ઈશ્વરે નૂહ અને એના કુટુંબને પોતાની હારું અને જનાવરોને હારું પૂરતું ખાણું એકઠું કરવાનો આદેશ કર્યો. જ્યારે હંધુય તૈયાર થઈ ગયું ત્યારે ઈશ્વરે નૂહને કીધું કે સમય પાકી ગયો છે કે તું તારી બાઈ, તારા 3 દીકરાઓ અને તેમની 3 વહુઓ વહાણની અંદર જાઓ, જેથી ઈ હંધાઈનો જીવ બસી જાય. ઈ હંધાઈ મળીને કુલ 8 લોકો હતા. ઈશ્વરે હરેક જનાવરો અને પંખીઓનોમાંથી નર અને નારીને નૂહ પાસે મોકલા કે જેથી તેઓ સર્વ વહાણની અંદર જાય અને જળપ્રલયની વેળાએ તેઓ સુરક્ષિત રહે. ઈશ્વરે બલિ માટે જેનો ઉપયોગ થઈ શકે તેવા દરેક જનાવરોમાંથી 7 નર અને 7 માદાને મોકલા. જ્યારે હંધાય વહાણમાં સડી ગયા ત્યારે ઈશ્વરે વહાણની દ્વારને બંધ કર્યા. એ પછી વરસાદ અને બસ વરસાદ જ શરૂ થયો. 40 દિવસ અને 40 રાત સુધી અનરાધાર વરસાદ વર્યો. જળનિધિમાંથી પાણીના ઝરા ફૂટવા લાગ્યા. આખી પૃથ્વી અને એમાંનું હંધુય પાણી વડે ઢકાઈ ગયું, એટલે સુધી કે મસ્ત મોટા પહાડો પણ નિરાળા રહ્યા નહીં. જે લોકો અને જનાવરો વહાણમાં હતા એના વગરનું જે કાંઈ કોરી ભૂમિ પર હતું એ હંધુય નાશ પામ્યું. વહાણ પાણી પર તરવા લાગ્યું અને એમાં જે કાંઈ હતું એને ઈશ્વરે ડૂબતા બચાવ્યું. વરસાદી પાણી ઓછા થયા પછી વહાણ 5 મહિના સુધી તરતું રહ્યું અને એ પછી પાણી ઓહરવાની શરૂઆત થઈ. એક દહાડે વહાણ પહાડની ટોચ પર થંભ્યું, પરંતુ આખું જગ હજી લગી પાણીની સરોતર હતું. 3 મહિના પછી પર્વતોની ટોચ દેખાણી. 40 દહાડા પછી નૂહે કાગડાને બહાર મોકલો જેથી કળી હકાય કે પાણી ઓસરી ગયું છે કે નહીં. કાગડો કોરી ભૂમિ ગોતવા માટે અહીં તહીં ઉડ્યો, પણ એને કોરી જગ્યા મળી નહીં. એ પછી નૂહે કબૂતર મોકલું, પરંતુ એને કોરી જગ્યા મળી નહીં, એટલે એ નૂહ પાસે પાછું આવ્યું. 1 અઠવાડિયા પછી નૂહે કબૂતરને ફરી મોકલું, એટલે એ જૈતૂન ઝાડનું પાંદરું લઈને વહાણમાં પાછું આવ્યું. પાણી ઓસરવા માંડ્યું અને વનરાઈ પાછી ઉગવા લાગી. નૂહે બીજું 1 અઠવાડિયું રાહ જોઈને કબૂતરને 3જી વેળા મોકલું. આ વખતે એણે વિશ્રામ કરવાનું સ્થાન મળી જતાં એ પાછું આવ્યું નહીં. પાણી સંકોરાવા લાગ્યું. 2 મહિના પછી ઈશ્વરે નૂહને કીધું, તું અને તારું કુટુંબ તથા હંધાય જનાવરો વહાણમાંથી બહાર નીકળી આવો અને ઘણા પુત્રો અને પોત્રો થાઓ અને એમ પૃથ્વીને ભરી દો. એ પછી નૂહ અને એનું કુટુંબ વહાણમાંથી બહાર નીકળી આવ્યા. વહાણમાંથી બહાર નીકળી આવ્યા પછી નૂહે બલિવેદી બનાવી અને હરેક પ્રકારના જનાવરો જેનો ઉપયોગ બલિદાન માટે કરી શકાતો હતો તેનું બલિદાન કર્યું. ઈશ્વર બલિદાનથી પ્રસન્ન થાય અને નૂહ તથા તેના કુટુંબને આશીર્વાદ દીધો. ઈશ્વરે કહ્યું, માણસને લીધે હું પૃથ્વીને શાપ દઈ નહીં, કેમ કે માણસની મનની કલ્પના એના બાળપણથી જ ભૂંડી છે. જેમ મેં હંધાય પ્રાણીઓનો સંહાર કર્યો છે એમ હું ફરી કદી કરીશ નહીં.
એટલે કે જળ પ્રલયથી આ જગતનો નાશ નહીં કરું, કારણ કે માણસ એના જન્મથી જ પાપી છે. ઈશ્વરે ઈ વચનના એંધાણી રૂપે નભમાં પહેલું મેઘધનુષ બનાવ્યું. એટલે જ્યારે મેઘધનુષ્ય આકાશમાં દેખાય છે ત્યારે ઈશ્વરે પોતે ઉચ્ચારેલા વચનનું સ્મરણ કરે છે, અને એ જ પ્રમાણે માણસો પણ આ વાતને સ્મરણમાં લાવે છે. બાઇબલની વાર્તા ઉત્પત્તિ 6:8.